દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો વાગે ગાય હે 10:30 11 જેવું થયું, આંખણે નાહી ધોવે અને ખાવા પીવાનું કરે અને ફ્રી થઈ ગયા અને આ તો પછી આરામ કરે. પૂરી એક થર બેસે ગઈ હતી તો ઊભી થાય પાછી અને સંધાઈ પડે. અને ગમે એવી રૂપપારિયું નવર આવે ને આપણી ઓલું કરી હોય ને તો પાછી તો એ રેડ ભફેડ જ થઈ જાય, એટલે એવું હે. અને જો આ બધ્યું ને આજ હું હે ને હમણાં શીતલ નેત આવતી વાઢવા, એ હે ને એનું ને દે હતી વાઢવા નેત આવતી હતી. મારે એકલીને વાઢવાનું હોય તે આજ વહેલી વહી ગઈ હતી વાઢવાથી. અને એક નિરણનું જ વાઢવાનું હોય તે વાઢે આવી હતી ને વાઢે ને પછી હગું આવે તે પાછો ભરે જાય ને આપણે આપણા પાહેવાળો ઘાડો હે ને એમાંથી જ વાઢીએ. તે ત્યાંથી મને હલબુઈ લાગે અને ત્યાંથી જ વાઢીએ. અને આણી પણ હે ને આજ આપણે ડૉક્ટર આવ્યા હતા ને વિજયભાઈ હતી, એના પાસે બગાનો હુયો મેર્યો, એટલે જેણકું પાડડું હોય ને આપણે એને બગાનો હુયો મરવા દઈએ તો હારો ઉછેર થઈ જાય અને બીજું કંઈ એની બઘો ન થાય ને કરમ પણ ન થાય. ને હવે બગાન હુયામાં કરમય આવે જતા એ કરમય પણ ન થાય, એટલે એ વાંધો ન આવે. એટલે એવું હતી આજે આ સાંદરી હે ને જરાક ડીમ પડી હતી. સાંદરી અહીં કંઈ દૂધ કે કંઈ ઓછું નહોતી કરતી, કાંઈ પણ નહોતું, કંઈ એ કંઈ વાંધો નહોતો, પણ હે ને ખાણ મૂકી દેતી હતી, ખાણ ખાતી નહોતી બરાબર. તી મેં કહ્યું હગાને કે હગાને દવા કરાવી હતી. આવ્યા તો વિજયભાઈ, તી પૂછ્યું કે હગા કંઈ તાવ એનું તો નોર્મલ ટેમ્પરેચર હા કંઈ વાંધો નહોતો, એ કે કંઈ ખબર નહીં ખાવામાં કંઈ આમ તેમ ભેગું હોય તો કદાચ ખાણ ન પણ ખાતી હોય. તી એ ઓલું દવા કરી એને. અને આપણી હે ને એમાં સાંદ્રીમાં યુટ્રોજનનું રિઝલ્ટ હે ને બહુ ફર્સ્ટ ક્લાસ મળ્યું એમાં હે ને. આપણે જ્યારે સાંદ્રીને દેવાનું દૂધ ચાલુ, દૂધ આપણે જ્યારે ફટીસુલ યુટ્રોજન દેવાનું ચાલુ કર્યું ને ત્યારે સાંદ્રીનું દૂધ હતું 5 થી 5.5 લિટર, અટાણે 8.5 લિટર દૂધથી આવે ગઈ. અને હજે પણ એની જે આપણી બોટલ હતી એ બોટલીમાંથી એને ચાલુ છે, એટલે સાંદ્રી ઉપર તો એનું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આપણે મળ્યું. અને મામાને આજે મેં ફોન નથી કર્યો તો મામાને ફોન કરે અને પૂછ્યું કે એણે કેવું રિઝલ્ટ હે એ. અને આણું રિઝલ્ટ આવે ગયું, યુટ્રોજનનું રિઝલ્ટ તો મસ્ત હે, એવો ઊણું કેવું હોય, ફટીસુલનું કેવું રિઝલ્ટ હોય ને એ હેવ વિહેક વિધિ થાય તો ખબર પડે. અને આજ કાલે માં લગભગ આજકાલ માં હગાની એક ફોન આવ્યો હતો કોકનો કે એ દવાનું કેવું રિઝલ્ટ હે, પણ એના હજે એક વિધિ થાય તો પછી ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે. અને હું આગળ કે બેહે ગયું હતી ને તે રોગ ડોકું તાણવા આવી હતી, મેં કહું ડોકું તાણે લઈએ. અને આ છે ને ધૂહું ને ઓસાળું ને એ બધા ધોવાના હતા તે જરાક મોડું થઈ ગયું હતું. અને મશીનમાં ખબર નહીં કામ કંઈ ઓલું થાવું થયું હોય કે કામ થયું હોય તે બરાબર ફેરતું નતું, પછી એમાંથી મેં કાઢે અને હેથી ધોયા. અને આણી હે ને હું સરવા લે જાઉં, ખડવાટવા જા ને તો આણી લેતી જ્યાં હતી એ મજાની ને અમારા પાસે પાસે સૈરા રાખે. અને ભીહું હોય ને એવી હોય અમારી, જે કોઈ ભીહું આવે ને એ તરત હેડો કરી લઈએ, એટલે હગા નો એવા થઈ જાય ને હગા હે. હા, અને અમારા હગાની એવી એવા થઈ જાય, એ જે ભીહું ને દોવે ને એ ભીહું પાછી બીજા કોઈને દોવા જ ન દે ન હગા. અને કાલના વિડીયોમાં એક કોમેન્ટ હતી કે હગાના માવતર કાં રીએ હિ તો તમે કહેતા ને, તો આગળથી વિડીયા જોતા હે એને તો જો ખબર જ એ કે મારો જેઠને એ સુરત રીએ તે મારો હહરો હે એ ત્યાં સુરત રીએ અને મારી હાહુ તા એક્સપાયર થઈ ગઈ, એ બધા એની જો આગળથી વિડીયા જોતા હે તો ખબર એ હે. અને નવા એ હે તો એની ખબર નહીં હોય તે મારા હાહરામ હું જ સુરત હતી, હું આવી અહીંયા ત્રીજું વર્ષ હેવાળી અને અમારા ઘર ને બધું હજે સુરત એની ન છે ને મારો હહરો પણ સુરત જ રીએ, એટલે મારા મામો હે ને ત્યાં હે. પહેલાં તો મારા મામો ને મારી ફૂઈ ને એ આ રહેતા, એટલે આ અમારી બીજી વાડી હે ને એ વરિયું ગામ હે ત્યાં. તે પહેલા મારી ફૂઈ હાજી ઉતી ને તારા મારા મામોને મારા ફૂઈને ત્યાં રહેતા, એટલે ત્યાં 9-10 મહિના રહ્યા, પછી ફૂઈ માંદા પડ્યા, પછી ફૂઈ ધામમાં વયા ગયા, એટલે પછી મામો પાસા સુરત બિસાડા વયા ગયા, એટલે સુરત હે મામો ત્યાં હમણાં. અને આ પણ આવે એટલે હજુ ફેર ઉનારાન દીના ગયા ને તે દૂન મામો હજુ નતા આવ્યા, એટલે એ મારા હાહરા હે ને મારો હહરો સુરત હે એ, એટલે એ કે તમે લખણભાઈનું માવતરનું તો કંઈ કહેતા જ નથી, એટલે એવું હે ને. મારી જેઠાણી મારો જેઠ પણ ભાગે ગયા, એટલે મારી જેઠાણી ને મારા બે જેઠના દીકરા અને મારો મામો એટલા જણા સુરત રહીએ ને અમે 3 જણા આ રહીએ તે આયુષતા હોસ્ટેલી હે અને અમે 2 જણા વાળીએ હે, એટલે બધા અહીં સૂટા સૂટા હે અમે, એટલે એવું હે. તો સારું એવા આપણે આગળ કંઈક વિડીયો કન્ટિન્યુ કર્યું. અને આપણી હે ને આજે આ ગાય ઢીલી પડી તે હેવ કામ થાય, ઉઠબેહ કરે ને અહીં ઢીલી પણ ઠાવકી પડે ગઈ. અને તે વ્યાવાનું હોય કે પછી પડખું ફીરવું હોય તે થતું હોય, લગભગ તો વ્યાવાની જ એણે બધું અહીંયા જોતા હતા, એટલે ઉઠબેહે બિસારી ઠાવકી કરે અને ઓલે પણ ઠાવકું હે.
અને કઈ હું તું નહીં હાઈન ગમાઈને મને તું અમિત બપોરા કરે અને હું આખરી થોડીક વાર પહેલાં તો જોઈ ઘૂમરો મારવા આવી ત્યારે તો કંઈ નહોતું, 10:30 વાગે હું ઘૂમરો મારવા આવી ત્યારે તો કંઈ નહોતું, પાછી એ ઠામ થવા આવીને તાતા પાછી તો પહેલાં ઘૂમરો મારવા તો જો કે હું ચાલુ જ રહ્યા પછી કામ પૂરું થઈ ગયું હોય તોય તે પાછી ડોકું તાણવા આવીને તાતા ઠાવકી રોગી ઉડબેહને આડા આવરીને થતી હતી. ઘડીક તમે એ કર્યું કે એ હે ને પડ્યું કાં બસ હું ફીર્યું વાસળું તેવા હાટું કરે ઓલું લાગતું નહોતું કે ફેર્યું હોય એ ઓલું હે ઈ અને પેલું એતરું હે એટલે આનું કંઈ નક્કી ન થાય ઈ એટલે હું હગાર શરિયત મારતી હતી ને કે હગામ કોણ જીતીએ કોણ જીતીએ તે એવા જ ખબર પડે જાય કે કીણું ઓલું થાય કે આજ ફેર્યું હોય બસ કંઈ કહેવાય નહીં, વાસળું ફેર્યું હોય તોય પણ ફેરે ને પડખું ફેરવે ને તારે પણ પીડા ત્યાં આવી જ રીતની હોય ને આવી રીતનું મૂડબેહીને બધું કરે પણ એવા અમારે હાંજ પડે તો ખબર પડે કે આ વાસળીનું કામ થાય અને એની માની પણ આવી જ રીતે હિયાણાના જે કંઈ ઓહણય હોય ને એમાંથી વ્યાય જાય એટલે હા એ લગભગ વ્યાવાનું છે આની એ પરપોટોય આવે ગો હા પરપોટોય આવે ગો એટલે ઊભી થઈ ગઈ પરપોટો આવ્યો ને તાતા બિસારી ઊભી થઈ ગઈ અને હાલો એ ઊભી થાય ને આણી બાટલો દોડ્યો ને તે બધી ઊભી થાય બાટલાવાળો આવ્યો ને તે બાટલા હાટું ને એવા અમારે એક મોરું પડે ને એટલે તો આખી ધંપસાડા કરે તે જો અહીં તો હજુ કંઈ લાગતું જ નહોતું કંઈ કઠોર પોદરે મા દીકરી બે એવી જ રીતની હતી હજુ તાજ હવાઈની જ આપણે વિજયભાઈ ડૉક્ટર આવ્યા હતા તે તારે હું વિજયભાઈની હતી હતી કે વિજયભાઈ મને વાસળીનું અનુમાન મારતા જ આવતા કામ છે એ તો કંઈક હજુ તા એક આઠ 7-8 દી કાઢે જાય હતી હું વરે અહીં હાથ રાખે અને આ કાંકે મારા એવા આંગરિયું હે ને હા ભાંભી વડે હું એવી રીતે અંદાજ મારા કે આપણે અહીંયા આ ભેગું થઈ જાય ને આ બે ઠેકાણેથી તાર વ્યાય જાય તે હજુ તા હવારી જ અમે કરતા હતા કે હે વ્યાય જવી જોઈએ તે હું એ કરતી હતી તે હગે તો મારા એની શરિયત માર્યા તે હગો કહી કે ના રે ના વરે જતા હા 2-3 દી તો લંબાવે જા હે કે એટલે એ પરપોટો જો આવે હાલ હગા હગા હાલો મારને અને એ બધા હે ને બધા એટલી બધા આખા મારા બાપુ વિરમ વિજયભાઈ બધા એટલી બધા ત્રણે ત્રણ લખણ સાઈડ જ બોલતા હતા કે તું હારે જાય ને લખણ જીતીએ તો એવા જીતવાની હું હે અને લખણ વણી કીએ કેતી નહીં કે મેં કહું કે લખણ હારે ગયો એ હતા તો એવો અમારો મજાક થતો હતો કે કેતી નહીં કે મેં કહું મોટું બંધ રાખવું હોય ને મારું તો 5,000 આ શરિયત મહિલાએ 5,000 દેવાના મોટું બંધ રાખવાના 10,000 રૂપિયા દેવાના છે મને 15,000 રૂપિયાનો ચેક લખી દે તો મેં કહું મોટું બંધ રાખા ને તો મોટું મોટું બંધ રીએ નહીં હું તો કહેવાની જ છે અને શરિયત ન મરાય તો મને કહે કે તું કંઈક જાણો અને હણ આવે એને અતિ અને એ વિડીયો એ ઉતારે ને તેને બહુ જ ને હણ આવે ને આજ ત્યાં હે ને ને જ્યાં માનમાંડ એ થયું કે બેઠી ને પરપોટો આવ્યો ને પગ પણ દેખાણો ત્યાં તારે પાછી ઊભી થઈ ગઈ ને જો ભીહું હોય ને તો એ શેરે અને ગાય કઠોર પોદરે જ વ્યાય જાય એટલે કોઈની પેલવેતરી ગાય હોય ને તો માણસને અટાણે ન ઓયલું હોય તો આપણે આ ગાય કઠોર પોદરે જ વ્યાય ગઈ એવી ની મોટરસાઇકલ ત્યાંથી નથી જવાતી ને બાટલો આવ્યો ને તે મારો ભાઈ બાટલો બદલાવવા જાય એ વટાણ બપોરનો ટાઈમ થયો ભાઈ ગાય છે બે એટલે મેં કહું ભાઈને ફોન કર્યો કાકાને ફોન આવ્યો ને તે પછી કે ભાઈને ફોન કર્યો ને તે બાટલો બદલાવે મારાથી મારા કાકાનો દીકરો મારાથી ઝીણકો હોય ને બિસારી બહુ એ તો ભગવાન એના સાંભું જોવે ને એવું થઈ જાય તો સારું વેલરી વ્યાય જાય તો એની પણ પીડા નહીં અને આપણી જોવું નહીં હે આ જો બાટલો બદલાવવા જવાના હે ઓલી લેતો જજે ભાઈઓ લઈ રહ ને તો જો આવે ગું બસલો પણ કેતા ને તા વિડીયામાં કે કાં આવ્યું ને બહુ રૂપારું ને જોરદાર આવ્યું મોટા મોટા તા કાન આવ્યા ને જો હલી જુદાઈ પડ્યું હતી ફૂંક મારીને
જો તો એની માની તહી એટલી હતી. અને હાર બહુ મારે ન લાગી અને માતાજી દયા થી હતા પરવારી દયા થી હરવી થઈ ગઈ અને કઈ પણ ખબર હાવ તો કે હાવ હાઈ ગમાઈ માનું તું એમાંથી વ્યાઈ ગઈ. અને જી અમારે જોતું હતું ને એ જ માતાજી અમને આપી દીધું એટલે હે ને. અને હગારી મીજાર શરિયત માર્યા ને તારમણે ઘણા બધા બે ત્રણ કોમેન્ટ હતી કે તમે જીતી હોય કે એટલે હકીકતથી જીતી હતા હું જ એટલે મારા લક કામ કર્યા હાજી ફરી આ વખતે મારા લક કામ કર્યા એટલે હું જીતે ગઈ. હાવ તો કે હાવ હારી આવી હમણી લાગતું હતું ને એનું પેટ ને જોતા કે બહુ નબળી નબળું અહીં હે ઈ પણ એકદમ નો અહીં વાંધો ને તો આ જયારે એ પોતી એની માવીયાણી ને આવી દાદા હાવ જર જીવડા જીવી ઉતી અને ઓલી આઈ બને ગઈ આની આઈ છે ઈ તી જો એની તો પગ સાટવો હાલ જો એની આઈ ની પગ સાટવો તો પૂડું ઘર લેવી હતી ઘર કે તારા જીવન થાય મારા જીવન થાય તો અસુટ રાડ્યું નાખીએ એટલે એમ માહે ને ધીરે ધીરે સાથે વીતી વીતી સાથે બસ એમ હેવ ને જ લેવાનું એને કે